આમ લંબચોરસ એ કેટલી જગ્યા રોકે છે કેટલા ચોરસ એકમ લંબચોરસ A માં સમાઈ શકે છે એક રીતે આપણે તેનાના ચોરસ એકમની ગણતરી કરીને જવાબ શોધી શકીએ છીએ આપણે ફરીથી આ ચોરસ એકમને લંબચોરસમાં દોરીએ અને પછી આપણે તેની ગણતરી કરીને જોઈએ કે કેટલા ચોરસ એકમ તેમાં સમાઈ શકે છે આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચોરસ એકમ છે માં સમાઈ શકે છે પરંતુ તે આ એક જ રીત થી નથી શોધી શકાતું આપણે એમ પણ કહી શકીએ આ ઉપરની હરોળ ચાર એકમ લાંબી છે એક બે ત્રણ ને ચાર એકમ લાંબી છે એટલે બે ત્રણ અને ચાર ચોરસ એકમ છે હવે આપણે આ બાજુ માટે જોઈએ તો આ બાજુમાં કેટલી હરોળ છે એક બે અને ત્રણ ત્રણ હરોળ છે આમ ચાર ની એક હરોળ ચાર બીજી હરોળ અને આ ત્રીજી આમ આપણી પાસે આ ની હરોળ છે એકમ ઉપર ચાર ચોરસ એકમ વચ્ચે અને ચાર ચોરસ એકમ નીચે આમ ત્રણ ગુણ્યા ચાર ચોરસ એકમ અથવા આપણે બીજી રીતે પણ જોઈ શકીએ છીએ ત્રણ ગુણ્યા ચાર જે આપણે પહેલા કર્યું અને હવે આપણે પછી બીજી રીત થી કરી જોઈએ અહીં આપણી પાસે આ એક ઊભી હરોળ છે અને આ ઊભી હરોળમાં એક બે અને ત્રણ ચોરસ એકમ આવેલા છે તેથી આની લંબાઈ ત્રણ ચોરસ એકમ થાય એક બે ત્રણ તો આવી કેટલી ઊભી હરોળ છે આવી આપણી પાસે આ એક બે ત્રણ અને ચાર ત્રણ થશે આ એક આ બે અને આ ત્રણ ને તેવી જ આપણી પાસે આ એક હરોળ આ બીજી હરોળ આ ત્રીજી હરોળ અને આ ચોથી હરોળ છે આમ આપણે કોઈપણ રીતે તે ઉકેલી શકીએ છીએ શરૂઆતમાં કર્યું તે મુજબ ચોરસ એકમની ગણતરી કરીને અથવા બાજુઓની લંબાઈનો ગુણાકાર કરીને ત્રણ ગુણ્યા ચાર આમ દરેક પરિસ્થિતિમાં આપણને બાર ચોરસ એકમ મળે છે લંબ લંબચોરસ એનું ક્ષેત્રફળ બરાબર બાર ચોરસ એકમ કારણ કે તેમાં બાર ચોરસ એકમનો સમાવેશ થઈ શકે છે